हेलो फ्रेंड्स, माय नेम इज़ कौशल। आई एम फ्रॉम वी चार्टिंग। आज हूँ तुमने बताइस के अपने मेटा ट्रेडर 4 एप्लिकेशन छे एंड्रॉइड में, ये आप कई रीते इंस्टॉल करी अने एनो उपयोग कई रीते करी सकें ये हूँ तुमने समझाइश। पहले हूँ तुमने जणावी दू के अपने मेटा ट्रेडर 4 सॉफ्टवेर पीसी अने लैपटॉप में यूज करीए छीए, પણ સાથે સાથે આપણે મોબાઈલ એપ્લિકેશન બી યુઝ કરી શકીએ છીએ જે ચાર્ટિંગ સોફ્ટવેર અને એનાલિસિસ માટે યુઝ થાય છે। બેઝિકલી ચાર્ટિંગ સોફ્ટવેરથી તમે જોઈ શકો છો અને એક અંદાજ આવે છે કે માર્કેટની કેવી મૂવમેન્ટ છે, માર્કેટ બાયમાં છે કે સેલમાં, એ તમે ચાર્ટિંગ સોફ્ટવેર યુઝ કરીને જોઈ શકો છો। અને આજે હું તમને એ જ બતાવીશ કે મોબાઈલ એપ્લિકેશનમાં ઇન્સ્ટોલેશન અને યુઝ કેવી રીતે કરી શકાય છે મેટા ટ્રેડર 4। સ્ટોર ઓપન કરીશું, એમાં મેટા ટ્રેડર 4 કરીને એપ્લિકેશન છે। મેટા ટ્રેડર 4 પહેલી છે ને એ જ, એમાં ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરીશું, એક્સેપ્ટ। ઇન્સ્ટોલેશન થઈ ગઈ છે, હવે એપને આપણે ઓપન કરીશું। ઓપન કરતાની સાથે એમાં 3 ઓપ્શન છે, એમાં ત્રીજો ઓપ્શન કરીશું લોગિન ટુ એન એક્ઝિસ્ટિંગ એકાઉન્ટ। એમાં ફાઇન્ડ બ્રોકર છે, એમાં તમે બ્રોકરની સર્વરનું નામ નાખીશું, એમાં ટોપિક માર્કેટ ડેમો, હા આ ટોપિક માર્કેટ ડેમો છે ફર્સ્ટ નંબરનું, એના ઉપર ક્લિક કરીશું। એમાં આઈડી પાસવર્ડ ડિટેલ માંગે છે, એમાં આઈડી લખીશું, પાસવર્ડ નાખીશું, પાસવર્ડ નાખ્યા પછી એને સાઇન ઇન કરીશું। અત્યારે આપણે લોગિન થઈ ગયું છે, હવે અહીંયા એકાઉન્ટ છે એની બાજુમાં આવીશું, અહીંયા કોર્સ છે પહેલું, બીજું ચાર્ટ છે, ટ્રેન્ડ છે, હિસ્ટ્રી છે, મેલ બોક્સ, ન્યૂઝ છે, મેસેજીસ છે અને સેટિંગ છે। એમાં પહેલું કોર્સ કરીશું, કોર્સની અંદર ડેટા આવશે જે લાઈવ ડેટ્સ આવે છે એ, એમાં અત્યારે યુએસડી ડોલરની પ્રાઇસ છે, એમાં આપણે સિમ્બોલ એડ કરવો છે, સિમ્બોલ એડ કરવા માટે પ્લસ સાઇન છે એના પર ક્લિક કરીશું, એટલે અહીંયા શેરનું લિસ્ટ આવશે, એમાં MCX છે, ફોરેક્સ મેજર મેટલ્સ ઇન્ડેસિસ ફોરેક્સ અધર, MCX નિફ્ટી વીકલી ઓપ્શન, ફોરેક્સ મેજર કોમોડિટી કોમેક્સ, MCX NACFA સ્પોટ, NCDX। આપણે MCX ઓપન કરીશું, એમાંથી આપણે અત્યારે બે સિમ્બોલ બતાવી રહ્યા છે, એક ગોલ્ડ મિની કન્ટિન્યુઅસ છે અને ગોલ્ડ મિની નેક્સ્ટ છે। કન્ટિન્યુઅસ એટલે કરંટ મંથનું છે, નેક્સ્ટ એટલે નેક્સ્ટ કોન્ટ્રાક્ટ છે નેક્સ્ટ મંથનો। એમાં અત્યારે આપણે ક્રૂડ ઓઇલ પર ક્લિક કર્યું, ક્લિક કરશો એટલે એડ થઈ જશે તમારા વોચ લિસ્ટમાં, વોચ લિસ્ટમાં અહીંયા એક એડ થઈ ગયું। હવે ક્રૂડ ઓઇલનો ચાર્ટ ઓપન કરવા માટે એના ઉપર ક્લિક કરીશું, ક્લિક કરતા સાથે 3 ઓપ્શન આવશે, એમાં ઓપન ચાર્ટ કરીશું અને એનો ચાર્ટ ઓપન થશે। ઓપન ચાર્ટ કરશો એટલે એમાં બાય ડિફોલ્ટ 2 ઇન્ડિકેટર અટેચ હશે, એ કયું ઇન્ડિકેટર અટેચ છે એ જોવા માટે આપણે અહીંયા એફ સિમ્બોલ છે એના ઉપર ક્લિક કરીશું, તેમાં બતાવશે કે કયા ઇન્ડિકેટર છે, એમાં 2 ઇન્ડિકેટર છે,
એક મેઇન ચાર્ટનો છે, મૂવિંગ એવરેજ છે, અને એક ઇન્ડિકેટર વિન્ડોમાં રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ છે, એટલે RSI છે. હવે એમાં તમારે એમાં બીજું ઇન્ડિકેટર એડ કરવું હોય તો F પ્લસ સિમ્બોલ છે એના પર ક્લિક કરશો તો લિસ્ટ આવશે. લિસ્ટમાંથી કોઈ બી સિલેક્ટ કરશો તો તમે એડ કરી શકશો એમાં. બેક જઈશું, અત્યારે આ ક્રૂડ ઓઇલનો ચાર્ટ ઓપન છે અને એની સાથે MACD મૂવિંગ એવરેજ છે અને RSI ઇન્ડિકેટર છે. હવે આ ચાર્ટને ઝૂમને ઝૂમ આઉટ કરવા માટે તમે આંગળીથી ટચ કરી અને ઝૂમને ઝૂમ આઉટ કરી શકશો. અત્યારે જે આ બ્લુ લાઇન દેખાય છે એની કરંટ પ્રાઇસ બતાવે છે, પછી ડોલર સાઇન છે એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા લિસ્ટ આવશે કે કયો ચાર્ટ તમારે જોવો છે. કરંટ છે આપણો ક્રૂડ ઓઇલ ચાર્ટ છે, એની બાજુમાં વોચનું છે, ઘડિયાળનું નિશાન છે, એના પર ક્લિક કરશો તો એમાં ટાઈમ ફ્રેમ આવશે, કઈ ટાઈમ ફ્રેમ ઉપર જોવો છે. તો આપણે અત્યારે 15 મિનિટ 5 મિનિટ ઉપર છે, આપણે એને 15 મિનિટ ઉપર સેટ કરીશું તો એમાં 15 મિનિટનો ચાર્ટ ઓપન થશે. 15 મિનિટનો ચાર્ટ ઓપન થયા પછી આપણે એને થોડું ઝૂમ કરીશું, અત્યારે એની કરંટ પ્રાઇસ બતાવે છે અને અત્યારે MS મૂવિંગ એવરેજ ઇન્ડિકેટર અટેચ છે. હવે એ કેવી રીતે વોચ કરવું, તો જે રેડ કલરની લાઇન છે કેન્ડલ એની ઉપર ઓપન થાય છે રેડ લાઇનની ઉપર તો માર્કેટ બાયમાં છે, અને રેડ લાઇનની નીચે કેન્ડલ ક્લોઝ થાય છે અને ઓપન થાય છે તો એ માર્કેટ સેલમાં છે. જેમ કે અત્યારે કરંટ કોલ બતાવે છે કે માર્કેટ સેલમાં છે, પછી અહીંયા આગળ એરોનું નિશાન છે, પછી પાછા આપણે આ કેન્ડલ સ્ટિક ઉપર આવીશું અને વોચ લિસ્ટ ઉપર આવીશું. એમાંથી બીજો સિમ્બોલ એડ કરીશું એમાં, જેમ કે NSE ફ્યુચર્સની સ્ક્રિપ્ટમાંથી કરીશું આપણે બેંક નિફ્ટી છે. એડ કર્યા પછી બે વાર બેંકનું બટન દબાવીશું, એના પછી બેંક નિફ્ટીનો ચાર્ટ ઓપન કરીશું. પછી એમાં આપણે ઇન્ડિકેટર ચેન્જ કરવું છે તો એમાંથી આપણે ઇન્ડિકેટરને પેરાબોલિક SR લગાવીશું. એમાં એના પેરામીટર્સ છે, ડિફોલ્ટ પેરામીટર્સ છે, એ પેરામીટર તમારે ચેન્જ કરવા હોય તો કરી શકો છો. જેમ કે આનો કલર છે તો આપણે એને ઓરેન્જ કલર કરીશું, એની સાઇઝ બતાવે છે 4 પિક્સલ કરીશું અને ડન કરીશું, એટલે પેરાબોલિક SR લાગી ગયું છે. હવે એ જ રીતે F સિમ્બોલ પર પાછું ક્લિક કરીશું, હવે આ ઇન્ડિકેટરને આપણે રિમૂવ કરવું છે તો એના પર ક્લિક કરી અને ડિલીટ કરીશું. રિલેટિવ સ્ટ્રેન્થ ડિલીટ કરવું છે તો એને ડિલીટ કરીશું અને પેરાબોલિક SR છે. અને અહીંયા આગળ ન્યૂઝ છે, જે કરંટ ન્યૂઝ આવતા હોય એ છે કોર્સ. આ હતું MetaTrader 4 કેવી રીતે ઇન્સ્ટોલ કરવું, અને વધારે માહિતી માટે તમે અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો www.vcharting.com.